આણંદનું અક્ષરફામ યુવાનો યુવતીઓને તમામ માટે દિવ્ય અને હકારાત્મક આંદોલનનું પ્રસરાવતું સાબિત થયું છે. પ્રતિકૂળતામાં સકારાત્મક કેન્દ્રીય વિચાર સાથેના યુવાદિનોનો કાર્યક્રમ પ્રેરક વિડીયો મોટિવેશનલ પીચ તેમજ સંવાદ પ્રશ્નોત્તરી પીચની સાથે વિશેષ રૂપમાં તો હકારાત્મકતાના વિરાટ પૂંજ અને સૌના આદર્શ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્ય સાથે તેઓના આશીર્વચનથી ગૂંથાયેલ હતો. સાંજે 5:30 કલાકે સંગીતજ્ઞ યુવા વૃંદ દ્વારા ધૂન પ્રાર્થના બાદ કાર્યક્રમ મુખ્યત્વ વક્તા સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર BAPS સંસ્થાના વિદ્વાન સંત ડૉક્ટર જ્ઞાનવત્સલ્યદાસ સ્વામીનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ હકારાત્મકતા વિષય વિડીયો સ્ક્રીન પર પ્રસ્તુત થયો હતો. વિષયને અનુસરતા મુખ્ય વક્તા આપતા ડૉક્ટર જ્ઞાનવત્સલ્યદાસ સ્વામીનું વક્તવ્ય શરૂ થયું, જેમાં તેઓ શ્રીએ જણાવ્યું કે આજે મકાનો ઊંચા થતા ગયા, રસ્તા પહોળા થયા, મન ટૂંકા અને સંકુચિત થતા ગયા છે. માણસ ચંદ્ર પર જઈને આવ્યો પરંતુ પાડોશીને નજીક પહોંચ્યો નથી, કારણ કે પવિત્ર જીવનની ભાવનાઓ લુપ્ત થતી જાય છે. આજે દ્રષ્ટિકોણ બદલાયો છે એટલે નકારાત્મકતા આવી સાહજિક છે, પરંતુ જીવનમાં હકારાત્મકતાથી જીવન જીવવું એ અત્યંત અનિવાર્ય છે. વિપરીત પરિસ્થિતિમાં સ્થિર અને પ્રગતિશીલ રહેવું હોય તો સકારાત્મકતા એ એક જ માર્ગ છે. જીવનમાં આત્મવિશ્વાસ જન્મે અત્યંત અનિવાર્ય છે. અનેક વિપરીતતાઓની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે હકારાત્મક અભિગમ રાખવાનું શીખવ્યું છે. દરરોજ સવારે એક ચોકલેટ લેવાની, જે આવે તે આપણું નસીબ. આ હકારાત્મક સાથે જીવન જીવવું એ આપણા જન્મ્યા ત્યારથી MOU નથી કર્યું કે જીવનનો આ સમય આવું જ બનશે. સ્વીકારવું એ હકારાત્મક છે. રોજ સવારે ને સાંજે વિચાર કરવો કે મારામાં ક્યાંક કંઈક પરિવર્તનની જરૂર છે, એ જરૂર માનવું જ જોઈએ. મારો વિચાર, મારો નિર્ણય, મારો સાચો જ છે. એ અભિગમમાં ચેન્જ લાવવો એ જીવનમાં પોઝિટિવિટી લાવવા માટે અત્યંત અનિવાર્ય છે. કોઈ વ્યક્તિને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો તેના આધારે તમારું ભાવિ નક્કી થાય છે. એટિટ્યૂડ ઇઝ એવરીથિંગ એ પુસ્તક દરેકે વાંચવું જોઈએ. તક તમારી આજુબાજુ પુષ્કળ છે. દરરોજ સવારે સમૃદ્ધતાનો જ વિચાર કરવાનો કે કાલે સવારનો સૂર્ય મારા માટે જ ઊંઘવાનો છે. નકારાત્મકતા ક્યાંથી જન્મે છે તે ખાસ બ્લોક કરો. ભારતમાં દરરોજ સરેરાશ 2:40 સ્ક્રીન સામે કાઢે છે, તેમાંથી નકારાત્મકતા જન્મે છે, જેના પરિણામે 16-20 વર્ષની વયના ને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. સારી ને ગુણીય ચલ વ્યક્તિઓ સાથે વાર્તાલાપ, તેમની સાથેના સંબંધો હકારાત્મકતા મને વધારે છે. પરસ્પરના સંબંધો, પરસ્પરનો સંપ, જીવનમાં હકારાત્મકતા આવે છે. ખૂબ મહત્વની વાત, ભગવાનમાં શ્રદ્ધા ભક્તિ કરવામાં આવે તો સૌથી મોટો લાભ એ થાય છે કે ભગવાનને કરતા માનવાથી જીવનમાં સ્થિરતા આવે છે માનવામાં. અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી ભગવાન અને ગુરુ મારી સાથે છે અને તે મને તારનાર છે, એમાં અડગ અને દ્રઢ વિશ્વાસ જીવનમાં થાય છે. ત્યારબાદ BAPS છાત્રાલય વિદ્યાનગર દ્વારા શરૂ થયેલ સ્ટડી સર્કલની પ્રવૃત્તિને 50 વર્ષ પૂર્ણ થતાં અને 51મા વર્ષમાં પ્રવેશતા યુવકોએ મંચ ઉપરથી રેલીના પ્રતીક રૂપે પ્રસ્તુત કરી હતી. ડૉક્ટર જ્ઞાનવાત્સલ્યદાસ સ્વામીએ વક્તવ્ય બાદ ટૂંકો સંવાદ મનની વ્યથા સોશિયલ મીડિયા નિયમ ધર્મ વિષયક પ્રસ્તુત થયા, જેમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રશ્નોના સચો સમાધાન આપવામાં આવ્યા. સ્વામીશ્રીએ જણાવ્યું કે જે આત્મા રૂપે વર્તે તેને કોઈ મુશ્કેલી ના આવે, તેને સુખ દુઃખ આવે ગમે તેવું, પણ તે સ્થિરતામાં જ રહે છે. સત્પુરુષો યોગ હોય છે, સારી રીતે સમાગમ કરે તો આ સ્થિતિ પમાય છે. આ કાર્યક્રમ અંતર્ગત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં સ્વામીશ્રીએ પોતાના અનુભવો પૂર્ણ માર્ગદર્શન સાથે પ્રશ્નોના પ્રત્યુત્તર આપ્યા હતા. BAPSના સમર્પિત અને પ્રગતિશીલ યુવા વૃંદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગો, શાસ્ત્રોના પ્રમાણો અને સંદર્ભો આપીને સ્વામીશ્રીની ગુણાતીત સંત તરીકે ઓળખાણ આપી હતી. આજના પ્રસંગે 20,000 ઉપરાંત યુવા યુવતીઓ અને હરિભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો. સૌ માટે લાઈવ ખીચડીના પ્રસાદ બોક્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વામીજી, વિપરીત સંજોગોમાં પશ્ચિમી વિચારોના સહારે ચડ્યો છે, આ નિમિત્તે આપ યુવાનોને શું કહેવા માગશો? હા, એટલે અત્યારે ડ્રગ્સનું દૂષણ તો બહુ ભયંકર છે અને ખાસ કરીને ગુજરાતના શહેરોમાં. એની માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે, સમાજ સેવા, ધાર્મિક સેવા સંસ્થાઓ પણ ખૂબ ચિંતિત છે, અને કોલેજોમાં હવે તો હાયર સેકન્ડરી અને હાઈસ્કૂલ સુધી ડ્રગ્સ પેઠું છે, એટલે ખૂબ ચિંતાની બાબત છે.
તમે કહ્યું એમ પશ્ચિમી વિચારોથી પણ યુવાનો રંગાયેલા છે. એની વચ્ચે વાત તો એટલી છે કે આપણું જીવન એ પવિત્ર તો હોવું જ જોઈએ, આપણું જીવન નિર્વ્યસની તો હોવું જ જોઈએ. આ બંને વાત બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ એમ ઉજવી રહ્યા છે એ ખૂબ કરતા, અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ આદેશ છે કે યુવાનોએ નિર્વ્યસની જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું, પરિશ્રમી થવું અને જીવનમાં હંમેશા સકારાત્મક અભિગમથી જીવવું. તો આ ચાર વાત જો રાખીએ તો યુવાન ચોક્કસ. સ્વામીજી, વિપરીત સંજોગોમાં આજનો યુવાન ડ્રગ્સ અને વ્યસનોના રવાડે ચડ્યો છે, પશ્ચિમી વિચારોના સહારે ચડ્યો છે. આ નિમિત્તે આપ યુવાનોને શું કહેવા? હા, એટલે અત્યારે ડ્રગ્સનું દૂષણ તો બહુ ભયંકર છે, અને ખાસ કરીને ગુજરાતના શહેરોમાં એની માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે, સમાજ સેવા ધાર્મિક સેવા સંસ્થાઓ પણ ખૂબ ચિંતિત છે, અને કોલેજોમાં હવે તો હાયર સેકન્ડરી અને હાઈસ્કૂલ સુધી ડ્રગ્સ પેઠું છે, એટલે ખૂબ ચિંતાની બાબત છે. તમે કહ્યું એમ પશ્ચિમી વિચારોથી પણ યુવાનો રંગાયેલા છે. એની વચ્ચે વાત તો એટલી છે કે આપણું જીવન એ પવિત્ર તો હોવું જ જોઈએ, આપણું જીવન નિર્વ્યસની તો હોવું જ જોઈએ. આ બંને વાત બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ એમ ઉજવી રહ્યા છે એ ખૂબ કરતા, અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો પણ આદેશ છે કે યુવાનોએ નિર્વ્યસની જીવન જીવવું, પવિત્ર જીવન જીવવું, પરિશ્રમી થવું અને જીવનમાં હંમેશા સકારાત્મક અભિગમથી જીવવું. તો આ ચાર વાત જો રાખીએ તો યુવાન ચોક્કસ પ્રગતિ કરે. અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતે યુવકમાં હતા ત્યારે યોગીજી મહારાજના ખૂબ સ્નેહ અને ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, એટલે એમને પણ અનુભવ છે કે યુવા શક્તિને કઈ રીતે સારી રીતે સારી દિશામાં વાળી શકાય. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં આજે આ યુવા સભા છે. વિષય છે પોઝિટિવિટી અને એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં સકારાત્મકતા. એમાં જે તમે વાત કરી કે મુખ્ય સંદેશો જો હોય તો એ છે કે જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે, સર્જાતી હોય છે, એ પરિસ્થિતિઓમાં આપણે સકારાત્મક રહેવું, ઉર્જાએ સહિત રહેવું, સવડા વિચાર કરવા, સદગુણ કે ચારિત્રમાં ખામી ન આવવા દેવી, અને એક હોપફુલ ઓપ્ટિમિસ્ટિક એટીટ્યૂડ આશાવાદી હંમેશા રહેવું એ યુવાનો પાસેથી અપેક્ષિત છે. એ સંબંધી આજની વાત છે, આજની શિક્ષા છે. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદનો પણ સૌને લાભ પ્રાપ્ત થશે. તો આ રીતે આજના કાર્યક્રમથી યુવાનોને વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય એવો એક પ્રયત્ન છે. આજે યુવા દિન નિમિત્તે 8000 ઉપરાંત યુવાનો અને યુવતીઓ અક્ષરધામ આણંદ ખાતે અહીંયા ઉપસ્થિત થયા છે. આજનો આપણો વિષય છે પોઝિટિવિટી ઇન એડવર્સિટી. આપનો યુવાનોને અને યુવતીઓને શું સંદેશ છે? શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. યુવાનો તો દેશનું એક અમૂલ્ય ધન છે, અને યુવા પેઢી જેટલી જાગૃત થાય એટલો જ સમાજને અને દેશને લાભ છે. એટલે યુવા શક્તિ જાગૃતિ માટે વ્યક્તિગત ધોરણે ઘણા બધા આગેવાન શ્રીઓ, ઘણા બધા સમાજસેવકો, ધાર્મિક સંસ્થાઓ અને સરકારશ્રી તમામ ખૂબ પ્રયત્નશીલ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થામાં પણ દેશ પરદેશમાં સેંકડો યુવા સભાઓ ચાલે છે, યુવતી સભાઓ ચાલે છે, જેમાં એ યુવાનોની સર્વાંગી વિકાસ માટેની બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એ નિમિત્તે જ આજે અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર આણંદ અક્ષર ફાર્મ ખાતે અહીંયા યુવા સંમેલનનું આયોજન થયું છે. કારણ કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ